Kekekekejur. આ ઉનાળો જાય તો હારું કંટાળી ગયો હાંભળે એ હા પાણી લાય એ હા હવે હાંભળે પાણી લાય એ હા હવે યો ઉનાળો જાય તો હારું ભલે આપડા રહોડા અલગ થઈ ગયા હોય, ભલે બાપા આપને અલગ કરી નાખ્યા હોય, પણ આપણું લોહી તો એક છે ને મારા મોટા ભાઈ. હા હા હવે ખબર છે લોહી વાળી. ભાઈ હું કઉ, ઉનાળો આવી ગયો છે, તમારે મોટે પસીનો તો જો. હાલો એસી ચાલુ કરો, હાલો મારી ઘરે. અરે હાલો હાલો તમારી પાસે બિલ નહી લો. હાલો 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 આપડા રૂમ અલગ થઈ ગયા છે. અરે પણ હું તમારી પાસે બિલ નહી લો. હાલો ઠંડા ઠંડા. અરે બિલ નહી કાઠું ડટ્ટો બિલ બિલ વાળી બેજા તારી રૂમ માં એસી માં. અરે ભાઈ આ તો તમારું છે ને મોઢું પસીના વાળું જોયું એટલે તમને મેં કીધું. ખાલી અત્યારે થાય તને ભાઈ ની ચિંતા, તારા મોટા ભાઈ ની. હાલો એસી ચાલુ કરો. જોયું ટોન મારીને ગયા ટોન, એટલે કહું છું કેટલા ટાઈમ થી કહું છું એસી લઈ લ્યો. હવે તું ભાઈયું માં બંગાણ ઘેર માં જા, ભાખરી ઘેર ઈ હાટુ દાવી છું. જા ભાઈ જા. ઉનાળો જાય તો હારું. જાનો હું હવારનો નોટિસ કરું છું, તું મારી હારે હરખી રીતે વાત કરતી નથી, કેમ? શા માટે? મને એક વાતનો જવાબ આપો. 5 વર્ષથી હું તમારા ઘરમાં લગ્ન કરીને આવી છું, મેં તમારી પાસે કોઈ પણ જાતની ખરીદી કરાવી? નહીં. ટીવી લેવડાયું? નહીં. ફ્રીજ લેવડાયું? નહીં. ઘરેણા લેવડાવ્યું? નહીં. તો પછી એસી નું એટલે કહું છું કે આમ ઘરમાં એસી હોય તો કેવું સારું લાગે. ઉનાળાના 4 મહિના આપણે શાંતિથી રહી તો શકીએ, ક્યારે હમજો આવે. એ ઓ બટા આ ઘરમાં કાંડો હું કંકા ચાલે. જોવન પપ્પા કે દુની કહું છું એક એસી નથી લઈ દેતા. એ બટા આપણે આ ઘરની છે ને લક્ષ્મી કહેવાય, તું એને એસી લઈ દે. એમ કહો આપણે બધું આરે હું લઈ જવાનું છે, આ તારા બાપે છે ને બધું વાપરી જ નાખ્યું છે. એમ કહો તું એને હાથ જોડું, તું એને એસી લઈ દે. આઈ વિલ થિંક, હું વિચારીશ. તમે ક્યાં જાવ છો? હું લાલાના ઘરે છે ને હું આ જાઉં છું એસી માં. અને આમ જોવા પંખા તો બહુ ફેર્યા, અને એસી તું નાખી દે, હું તને છે ને એક બાલી દે. તું ભાખરી કર. આવ બાપુજી, રિમોટ લાય રિમોટ. તમારા ભાઈ ના એસી ના કમ્પ્રેસર માંથી પાણી આપણા ઘર માં પડે છે. લાલા એ ભાઈ બાવણું તોડું લાગે તમારે ભાઈ. હે તારા એસી ના કમ્પ્રેસર ની અંદર થી પાણી આવે છે લાલા. હા તો હું શું કરું એમાં? એ પાણી ને કંટ્રોલ કર ને કર, મારા થી ભૂંડો કોઈ નથી. એ મોટા ભાઈ એ ઈ તો છે ને નેચરલ પ્રોસેસ, એમાં મેં કઈ ન કરીએ કી. નીચે ઉતાર પેલા. આવી ગયો નીચે, બોલો શું છે? લેવલ માં આવીને વાત કર. આવી ગયો, બોલો યો શું છે? આ પાણી નું શું કરવાનું છે તારે? પાણી નું કઈ નહીં થાય તો આવશે. હવે બહુ થઈ ગયું છે. હું બહુ થઈ ગયું છે. બસ હવે તમે વધારે પડતું ના બોલો. એ ભાભી તમે બે ભાઈ વચ્ચે પડતે બોલો માં. તું તો શાંતિ જ રાખ, બરાબર છે ને? તું બોલ માં, બે ભાઈઓની વચ્ચે બોલ માં લાલા. સમજાય છે ભાઈઓ તમે કોઈ વચ્ચે નહીં આવતા. અને કહી દો
મારી લાંબી જીભ છે હું બોલી શકું વચ્ચે બોલો માં ભાભી પેલા પણ તમે અમારું પેલા થવા દો પેલા ઘરમાં જાઓ ઘરમાં જાઓ ઘરમાં જાઓ ભાઈ અંદર અરે તું ને તું જા કે મારી ઘરવાળી મોકલી ગઈ તમે આજુબાજુમાં આખું ભાવનગર જોવે છે આપણો ફજે તો થાય છે અહીંયા જા ભાભી તમે ઘરમાં આવી જાઓ ઈ નઈ જાય તારા ભાભી છે જો ભાઈ બહુ થઈ ગયો તમારું આખો બંગલો ટાઢો કરું ને તો બકે લાવો લાવો હું જઉં છું કેમ લાવો તમે લાવો તારે એસી જોઈ છે ને હાલ સીધી આગળ જા તૈયાર થા તું તને બતાવું હવે તને બતાવું જા અંદર જાવ એસી ખાવ એ બતાવો બતાવો તમે તમારે હું જઉં છું તમે લાવો છો કે નહીં જાવ એસી ની હવા ખાવ એ તો હું ખાય છે તો ખાય ખા હું જાઉં છું હાઈકવા લેવા તમને તૂટી જાય હે બહુ સારા હો તમે તો હાઈકવા ના એસી એ તો ઇન્ડિયન માર્કેટ માં જાનું ધૂમ મચાવી છે તો એ જ લેશું અરે એ જ લેહું ગાંગી થઈ જામાં ધ થિંગ ઇઝ અ વી વોન અમને છે ને ટૂંકમાં કહું તો સારું સસ્તું અને ટકાઉ એસી જોતું છે અરે કેમ નહીં સર તમારે જે પ્રમાણેનું એસી જોઈએ છે એ પ્રમાણેનું એસી એટલે હાઈકવા એસી જાપાનીઝ ક્વોલિટી ઉત્તમ સર્વિસ એટલે હાઈકવા મારી તમે માનજો ની સેમ હમણાં બહાર ઈ જ વાત થઈ જાનો મેં તને કીધું તું ને કે હાઈકવા એસી ઇન્ડિયન માર્કેટમાં ધૂમ મચાવે છે અમને હોતાને એક એસી પેક કરી જો એટલે અમે અમારી ઘરે ધૂમ મચાવી નાખી હાલો હાલો તમે તેલ કયું નાખો માથામાં ચંપાનું તેલ નાખો મેં કીધું તું ને કે આ બહુ ભંગાર લાગે હેલ હાલો હાલો ઉનાળામાં હવે ટાઢું થઈ જ જવાનું છે હાલો સડાઈ નાખો સડાઈ નાખો એક કામ કરો તમે બધા હોતાને ચડી જાઓ એ પણ એસી ની આરે ઈ બધાને શું કામ લેવા છે અરે જાનું તને ખબર ન હોય ભાવનગર માં મારે મારી માર્કેટિંગ કરવાની હોય ચડો અરે અરે તું હોતન ચડી જા હજી તો બધાને ગુંદી ગાંઠિયા ખવડાવવાના છે હાલો આમ ધ્યાન રાખો આવી જા તું અરે આવી ની ભાવનગર માં માર્કેટિંગ ચાલુ છે આ હા હા જોજે માથું ભટકાય ની હાલો આવા જો ન્યા ગુંદી ગાંઠિયા રેડી જ છે હાલો બોલો અંબે માત કી જય અંબે માત કી જય હજી તમને બધાને ઘરે જઈને ગુંદી ગાંઠિયા ખવડાવવાનો છું મેં એસી લીધું ભાવનગર મારી ઘરે હું આવજો એસી લીધું ઉનાળામાં મારી ઘરે હું આવજો એસી લીધું ભાઈ ઉનાળામાં મારી ઘરે 1 થી 4 એસી ખાવા આવજો બધા આય આવો ઉનાળામાં 1 થી 4 મારી ઘરે એસી ખાવા આવજો ઠંડુ તો થાહે ને હા ઠંડુ થાહે ઉનાળામાં મારી ઘરે હું આવજો આખા ભાવનગર ને આમંત્રણ તમારા બધાની બહુ મહેરબાની જાઓ એમ થોડું હાલે ગુંદી ગાંઠિયા ની વાત કરી હતી તમે ગુંદી ગાંઠિયા ખવડાવવા જ પડે ને એમ થોડા જાય હું તો ભલ ભલું બોલું આવજો જાઓ અરે એમ થોડું હાલે તમે ગુંદી ગાંઠિયા નું કીધું તું અરે ભાઈ હાલવા મંડી જા અરે તમે જલેબી ને ફાફડા નું કીધું તું અરે ભાઈ જાઓ જાઓ હાલો આવજો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર હાલ જાનો હાલો હાલો યા યા ધીમે ધીમે તું કંકુ ચોખા રેડી કર કૃપયા ઘર કે તમામ લોકો ઘર સે બહાર નીકળે ઘરના તમામ લોકો બહાર નીકળો વાહ બેટા જોરદાર એસી લાવ્યો છો હા બાપા એ સાઈકવા
એસી આવી ગયું મોટા. હા બાપા, આજ પછી તમારે લાલાની ઘરે હોવાનું બંધ. તમારે હવે મારી ઘરે હોવાનું છે આજથી. એ એ મોટા ભાઈ, બાપા અત્યાર સુધી મારી ઘરે હોતા હો, મારી ઘરે હોય. હા તે નાના ભાઈની ફરજ જે કરી ને એ આવી બધી તને મુબારક છે બાપા. મારી ઘરે આવી જજો આજથી. બાપા તમે મારી ઘરે આવી જજો. બાપા એસી મેં હોટલ લીધું છે, બાપા મારી ઘરે રહે હવે. બાપા પહેલેથી મારી ઘરે રહે છે, મારી ઘરે રહે બસ. હા તમારી ઘરે રહે બાપા. પછી માથું મારી ઘરે રહે બાપા, મારી ઘરે રહે. બેટા હવે તારો ટાઈમ ગયો. એટલે અરે આઈકો એસી લીધું છે, આઈકો અમે કોઈ નું આવે. હાલ બેટા ઘરે રામજો, તારા નામે હો વિગા કરી દો અને આમ તારી હમે છે ને આમજો ઢગલે ઢગલા કરી દો. હાલ ઘરે પપ્પા, આઈકો એસી ને ઊંચું કરો અને મારા માથે મૂકો. આપણી રૂમ આ બાજુ છે, તમે પણ બહુ રહ્યાની ઘરે. આવો આવો, લ્યો મારો આડો ટન લેજો, રિવર્સ માં લ્યો. આવજો આવજો. આપણે સમાધાન કરી નાખી તો કેમ રે ભાઈ? હવે સમાધાન કરવું છે તારે. તારો ભાઈ ઉનાળાની અંદર ગરમીમાં હેકાતો હતો, ત્યારે તને નો દેખાણો તારો ભાઈ. મોટા ભાઈ હું તમને રોજ બોલાવવા આવતો તો હું આટલું કેમ આમ કરો તમે ભાઈ? બંધ થઈ જા લાલા, હવે સમાધાન નો થાય. બાબા તમે સમજાવો નહીં. એ તમે બે ભાઈઓ છો અને આમ જો તમે મારું લોહી છો લોહી, અને બે ભાઈ ભાઈઓ છે ને હંપી જાવ તો સારું છે અને સમાધાન કરી નાખો. હું તમને હાથ જોડું અને આમ જો જીવનમાં સુખી થાવો ભાઈ, સુખી. બસ બાપા બસ, હવે સમાધાન નો થાય. હું ભાવનગર નો છું ને, ભાવનગર ના લોકો એમ નામ સમાધાન નો કરે. સમજાઈ દે સભ્ય તમારે. શાંતિ રાખવી તું. મોટા ભાઈ હું તમારો નાનો ભાઈ છું, તમે મારા કેટલા વ્યાજ ચૂકવા છે ભાઈ. તમે મને માથામાં સપલું મારી જો, હું તમારી વગર નહીં રહેકું, મને માફ કરજો. તારા એટલા વ્યાસ સ્વીકવા પણ તને યાદ ન આવ્યું, પણ ભાઈએ એસી લીધું એટલે હવે તને કદર થાય છે ભાઈની. ભાઈ ભલે તમારી કદર તો પહેલેથી થતી હતી ભાઈ, મને નાનો ભાઈ અંગીને માફ કરજો, હું તમારું લોહી છું ભાઈ. નો થાય ભાઈ. એ માની જાણે ભાઈ. નહીં માનું બાપા. માની જા ભાઈ, મારું માની જા. નહીં હું લોયો જાયો. નહીં બાપા. ખુશી ની વાત તો એ છે કે આ કેવું એસી છે, ભાઈઓ ને ભેગા કરી નાખે એ છે હાઈકો એસી લાલા. આ તો હરકની વાત છે લાલા. ભાઈ એક વાત કહું, એની પહેલા મારે તને એક વાત કહેવી છે. હા બોલો ભાઈ. લાલા અત્યારે બપોરના 2 વાગ્યા છે. હા કાળઝાળ ગરમી છે. છે આપણે વિયાજે ઇન્દ્રનગર ઉનવા થઈ જાય. ભાઈ હું અંદર જાઉં છું અને 18 પર એસી કરું છું તમારા ઘરમાં, અને હમ સાથ સાથે પિક્ચર ચાલુ કરશું. ભેગા મળીને રોઈ ભાઈ. જાઓ
બટા ભૂલ ચૂક માફ કરજે ગમે એમ તો તારો જે થાવ આવજે બટા જાવ હરવા હોળ પર એસી કરો હું આલકનાથ ને તેડીને આવું છું આવો ભાનુબેન એ ત્રિકમ કાકા દુલા કાકા આવો આવો મળીને એસી ની હવા ખાઈ આવો હમ સાથ સાથે ઘર હો તો એસા આવું